કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ જમના બેન, કેમ છે? બસ મજા છે, પણ એક વાત કરવા માટે જ મેં તમને ફોન કર્યો હતો. અરે બોલો ને બેન, શું વાત કરવાની છે? જો ભાઈ, ઉમાના લગ્નમાં મામેરું નાનું જ કરજો. અરે બેન, મારી તો એક જ ભાણકી છે, આ સમાજના રોલે મામેરું તો કરવું જ પડે ને. જો ભાઈ, પછેડી હોય ને એટલી જોડ કરે, અને મને તારા ઘરની પરિસ્થિતિ ખબર જ છે, એટલે જ હું તને કહું છું કે મામેરું નાનું કરજે. પણ બેન, લોકો શું વાતો કરશે? જો ભાઈ, લોકોને જે વાત કરવી હોય ને એ કરે, પણ ઘર બાળીને તિરસ્ત ન કરે. અને હા, જો બે ભાઈ બે ભાભીઓ બધા પતરી જા, અને હા, કૃષ્ણને લઈને આવજે, એટલે મારે મામેરું આવી ગયું. સારું બેન, જેવી તમારી ઈચ્છા. ચાલ ભાઈ, તો હું હવે ફોન મૂકું છું. જય શ્રી કૃષ્ણ. અને હા, સમયસર આવી લેજો. હું હા બેન, જરૂરથી. હા ભાઈ. અરે મારી દીકરી સાડી પહેરતા શીખે છે. હા જો ને મમ્મી, સરખું થતું જ નહીં મારાથી, અહીંયાથી નીકળી જાય છે. સરખી તો પહેરી છે. સાચે જ મમ્મી. બેટા, સાડી તો તે બહુ સરસ પહેરી છે, પણ આ સેફ્ટી પિન છે ને, એ તારી સાડીની શોભા બગાડી દે છે. આ સેફ્ટી પિનથી સાડીની શોભા બગડે છે એટલે? બેટા, આ 5 મીટરની સાડીને સેફ્ટી પિન ઘડી વાળીને બરાબર રાખે, પણ સેફ્ટી પિન દેખાવી ન જોઈએ. મમ્મી, તો તમે જ લગાવી આપો ને. બેટા, હું તારી માં છું, એટલે હું એવું ઈચ્છીશ કે તું અને તારું જીવન હંમેશા સુખમય રહે, અને તને તારા પતિનો પ્રેમ ભરપૂર મળે, અને સાસરિયામાં જેમ તારું માન સન્માન વધે ને, એનાથી 4 ગણું માન સન્માન પિયરનું વધશે. અને બેટા, આ સેફ્ટી પિન છે ને, એ સાડીની દરેક પાટલીને સરખી રીતે રાખી અને એને ગોઠવે છે, પણ એ દેખાતી નથી. એને દેખાતી નથી અને કોઈ એને જોઈ નથી શકતો. અને બેટા, જોઈ નથી શકતો ને, એટલે એની વાહવા પણ નથી થતી. એવી જ રીતે તું પણ જો તારા સાસરીએ બધા સભ્યોના મન અને એના વિચારો સાચવીને રહીશ ને, તો તું પણ એક સેફ્ટી પિનની જેમ એ લોકોને સાચવી શકીશ. અને હા બેટા, આ પાલવ છે ને, આ પાલવનો છેડો ખાલી અહીંયા રાખી મૂકવા માટે કે ગોઠવવા માટે નથી, પણ આ એક સ્ત્રીની આબરૂ સાચવે છે. બસ તું પણ આવી જ રીતે તારા સાસરિયામાં બધાને બાંધીને રહીશ ને, તો તારા સાસરિયાની આબરૂ પણ આ જ રીતે સચવાઈ રહેશે. તો હવે સમજી બેટા કે સેફ્ટી પિનનો અર્થ શું છે અને સેફ્ટી પિન શું કામ કરે છે. બસ હું ઈચ્છીશ કે મારી દીકરી એના સાસરે સેફ્ટી પિન બનીને રહે અને બધાની આબરૂ સાચવે. હા મમ્મી, હા તમે આપેલી શિખામણ એના સેફ્ટી પિનને ક્યારેય નહીં ભૂલું. હા મારી વાલી દીકરી, હું પણ એવું જ ઈચ્છીશ મારી દીકરી સાસરી એક સેફ્ટી પિન જેવું કામ કરે. બસ કોઈને દેખાય નહીં, પણ નિસ્વાર્થ ભાવે બધાની આબરૂ સાચવે, અને મારી પણ. ઉમા, થેન્ક યુ. થેન્ક યુ શેના માટે? તું મારા જીવનમાં આવી ને હે માટે. અરે, આપણા લગ્નને તો 2 વર્ષ થઈ ગયા છે, તો આજે કેમ અચાનક આવી વાત? હા ઉમા, આ 2 વર્ષમાં તે આપણા પરિવારને એક તાતને બાંધી રાખ્યો છે. મહેશ, હે તો મારી ફરજ છે જે હું નિભાવી રહી છું. જો ઉમા, આજની દરેક છોકરીઓ તારી જેવું વિચારતી થઈ જાય ને, તો કોઈનો પરિવાર ક્યારેય તૂટે જ નહીં. મને લાગે છે
કે તમે મારે વધારે પડતા દોખાણ કરી રહ્યા છો. ના ઉમા, પણ હું ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું કે આપણા પરિવારને કોઈની નજર ના લાગે. પ્રિયાબેન, કેમ આમ ઉદાસ છો? ભાભી, મારે તમને એક વાત કહેવી છે. શું વાત છે, બોલો ને. હું એક છોકરાને 2 વર્ષથી પ્રેમ કરું છું. અને 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 શું, કોણ છે? એનું નામ નીરવ છે અને અમારા વચ્ચે બધા જ સંબંધ છે. અને એનો અંશ મારા પેટમાં ઉછરી રહ્યો છે. હા ભાભી, અમારાથી ભૂલ થઈ ગઈ, પણ મારા ભાઈ મારા લગ્ન નીરવ સાથે ક્યારેય નહીં થવા દે, કારણ કે એક સામાન્ય પરિવારનો છે. પણ ભાભી, નીરવ સારો છોકરો છે. એ જેટલો પ્રેમ મને કરે છે એટલું આ દુનિયામાં કોઈ વ્યક્તિ નહીં કરી શકે. પ્રિયાબેન, પ્રેમ કરવો ને એ ગુનો નથી, પણ આવું કામ કરવું ને એ સ્વાભાવિક નથી. ભાભી, હું નથી ઈચ્છતી કે આ ઘરની આબરૂ પર કોઈ લાંછન લાગે. હું નીરવની આ નિશાનીને જન્મ આપવા માંગુ છું. પણ પ્રિયાબેન, ભાભી, તમે એક સ્ત્રી તરીકે મને સમજી શકો છો, મારી મદદ કરશો. તમે રડશો નહીં પ્રિયાબેન, તમે રડશો નહીં. તમે એક માં બનવાના છો, અત્યારે તમારે હેપી રહેવું જોઈએ. અને જ્યારે સમય આવશે ને ત્યારે હું ફોડી લઈશ, હું કરી લઈશ કંઈક વાત. તમે અત્યારે થેન્ક યુ બાબી, થેન્ક યુ સો મચ. મહેશ, મારે તમને એક વાત કરવી છે. બોલ, શું વાત છે? તો હવે હવે આપણે શું કરશું? આપણે આ વિષય ઉપર થોડું વિચારવું જોઈએ. તમે નીરવને બોલાવીને વાત કરો ને. પણ એ છોકરો સાવ મહેશ, એ ગરીબ છે તો શું થયું? આપણે એને સક્ષમ બનાવીશું ને. અને પ્રિયાબેને એમનો પ્રેમ મળવો જોઈએ. મહેશ, જ્યાં સાચો પ્રેમ હોય ને ત્યાં જીવનના દરેક પડાવ હસતા હસતા પાર થઈ જાય છે. ઠીક છે, તું પ્રિયા સાથે વાત કરીને નીરવને મળવા બોલ. થેન્ક યુ સો મચ, હું હમણાં જ કહું છું. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરી દો. હીરવ, પ્રેમ કરવો ગુનો નથી, પણ પ્રેમના નામે વાસના સંતોષવી ને એ પાપ છે. હા નીરવભાઈ, તમારે અને પ્રિયાબેન આવું નહોતું કરવું જોઈએ. હા, અમે પ્રેમના નામે બદનામ કર્યું છે, મને માફ કરી દો. જે થયું તે, પણ ખુશીની વાત તો એ છે
કે તમે આજે પણ પ્રિયાને એટલો જ પ્રેમ કરો છો અને એને અપનાવવા માંગો છો. નહીં તો કેટલાય છોકરાઓ એવા છે જે આવું કામ કરીને કેટલી છોકરીની જિંદગી બગાડી છે. હા મહેશભાઈ, અમે જે કર્યું ને એ અમારી ભૂલ છે, પણ પ્રિયાને આજે હું એટલો જ પ્રેમ કરું છું અને જો તમે રજા આપતા હોય ને તો હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. હા, આપણે આવતા જ મહિને તમારા લગ્ન કરાવી દઈશું. પ્રિયાબેન, હાલો, આ શું છે ભાભી? અમારા મમ્મીએ આપેલી સર્ટિફિકેટ.